सदानन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्निवेशर्मणिदर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्री नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

બેની લડાઈ વચ્ચેની વાત કરે છે એમાં નિજ મને પરતકમનનું જે લોભરૂપી બાન છે એને આવે મરોડવા માટેની તૈયારી કરી છે પરતક મન નિજ મનને સમજાવે છે રૂપિયા વિના જગતમાં બધા દુખી થાય છે ધન વિના મજા આવે નહીં દામ કરે બહુ કામ ધન બધા બહુ કામ કરે છે આ દુનિયાનું કયું કામ એવું છે જે ધન નથી કરતું માટે ધન રાખવામાં બિલકુલ દોષ નથી ધન તો જોઈએ જ એના વિના સંસાર ચાલતો નથી બીજી વસ્તુ એ છે પરતકમ નિજમનને સમજાવે છે કે કદાચ ધન રાખતા તને બંધન જેવું લાગતું હોય રામ તનો કરી રાખીએ વસન તો રામનું કરીને રાખો ભગવાનનું કરીને રાખો રાખવાનું આપણે માલિકી આપણે ધરાવવાની પણ કહેવાનું કોનું ભગવાનનું એટલે ભગવાનના નામે દો પછી તો કંઈ બંધન ના થાય ને ત્યારે પરતક મન જ્યારે આવો ઉપદેશ આપે છે ત્યારે નિજ મન પર્તક મનને આવે શું જવાબ આપે છે એને આપણે સાંભળશું મોલ એવું મનવા વન વિચારે વાત એવું મુખ તેઓ ચરે જેને ઘટ માગાત મબોલ એવું મન બનવી ચારે વાત એવું મુખ તેઓ ચરે જેને ઘટ માગાત નિજ મન પરતક મનને કે છે તું એવું બોલીશ નહીં વન વિચારે તું એવી વાત કરીશ નહીં તું જે બોલે છે એ તારા બોલવાની અંદર જ ઘટમાં છે છે રહેલી જ્યારે ધનનો પ્રસંગ થાય ત્યારે જીવનું ઠેકાનું રહે નહીં શ્રીજી મહારાજે ગઢડા અંત્ય પ્રકરણના તેત્રીસ માં વચના એમ કીધું છે આ સદગુરુ મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામી એવા છે કે એને કોઈ એવો ચમત્કાર બતાવવાવાળો મળે પણ એને કોઈ જગ્યાએ ક્યારેય પ્રતીતિ આવે નહીં એવા એ છે મુક્તાનંદ સ્વામી અને ગોપાળન સ્વામીમાં કોઈ કાળે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એવા એ મુક્તાત્માઓ છે છતાં પણ શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ બોલ્યા કે એવા છે અતિશય અતિશય નિર્લોભી છે એમને કોઈ પ્રકારનું જગતનું બંધન નથી મહારાજે ત્યાં એ ભાવની અંદર વાત કરી છે કે એમને કોઈ પ્રકારનું જગતનું બંધન નથી મહારાજના શબ્દો જ આપણે બેઠા વાંચીએ મહારાજ કે ધન દોલત સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેને કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહીં ફરીથી વાક્ય વાંચું છું ધ્યાનથી સાંભળજો શ્રીજી મહારાજનું અમૃત વચન છે ગરડા અંતે પ્રકરનું તેત્રીસમું ધન દોલત સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેને કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં થોડા ગણતરીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહીં આ ગણતરીના કેદી મહારાજ કહે છે બસો વર્ષ પહેલાં ગણતરી ના હોય તો આજે જો બોલવાનું હોય તો મહારાજ કે જુજ હોય પ્રતીતિ બીજે ના આવે એટલા જૂજ હોય ઝાજાના હોય અને એ બધું ક્યારે ખબર પડે છે આ યોગ થાય ત્યારે ખબર પડે છે જેને યોગ જ નથી જેને જલેબી મળતી જ નથી પેંડા મરતા જ નથી બરફી મળતી જ નથી ફરસાણ મળતું જ નથી એને તો રોજ નિસ્વાદી વર્તમાન જ છે પણ જેને મળે છે અને ત્યાગ કરવો સ્વામી કે એ અઘરું છે પદાર્થના તો ઢગલા થાય પણ ત્યાગ કરવો ને એ પછી કામ થઈ પડે છે એમ કહીને વળી બોલ્યા છે એવા તો આ મુક્તાનંદ સ્વામીના ગોપાળન સ્વામી છે તેમને કોઈ બીજો ગમે તેવો હોય અને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં આ બે એવા છે મહારાજ કે કે જેને કોઈ રીતે કોઈનો ભાર આવે જ નહીં પછી મહારાજે એ વાત કરતાં કરતાં મહારાજ કે એમની એવી સ્થિતિ કેમ છે એ વિષે એક વાત કરીને પછી મહારાજ આગળ મને અને તમને ચેતવવા બહુ સરસ અમૃત વચન બોલ્યા છે મહારાજ કે એ એવા મોટા છે કોણ ગોપાળનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોના મોરના ઢગલા આગળ આવીને પડવા લાગે અને રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય તે એ ત્યાગી છે તોય પણ એને કરીને એમનું ઠેકાનું રહે નહીં અને જો એવો યોગ થાય તો આજ આપના આપણા ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે કેમ છે એ પદાર્થનો તો યોગ જ એવો છે એ પદાર્થનો તો યોગ જ એવો છે આમ શ્રીજી મહારાજ કહે છે જેમ આપણે સર્વે બેઠા છીએ તે કેવા ડાયા છીએ મહારાજ કહે છે આપણે સર્વે બેઠા છે કેવા ડાયા છીએ અત્યારે બહુ ડાયા છે દાદા પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કાંઈ ઠા રહે નહીં કેમ જે એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં માટે એ પદાર્થનો યોગ જો ન થવા દે તો એ એથી બચે અને એનો યોગ થયા મોરે એનો ભય રાખે કે રખે મને એનો યોગ થાય તો બચે એક તો એનો યોગ ના થવા દે તો બચે અને બીજો એનો ભય રાખે તો બચે ભય રાખે તો બચે બાકી બીજી કોઈ રીતે બચાય એવું નથી એટલે પરતક મનને નિજ મન કહે છે તારા બોલવાની અંદર બહુ ઘાત રહેલી છે તું અત્યારે એમ કે છે કે ધન વિના કશું કામ થતું નથી અને રાખો પણ એનાથી તો કલ્યાણના માર્ગની અંદર બહુ મોટા વિઘન આવે છે તને ખબર છે આ ધનથી તો ભાઈ બેન પિતા પુત્ર ગુરુ શિષ્ય બધાના સંબંધોને તોડી નાખે છે ધનમાં એકલો અનર્થ રહેલો છે અનર્થ જરૂર કરતાં વધારે પડતું ધન એ જો જેની પાસે પોતાની જરૂરિયાત કરતાં વધારે ધન છે જેની પાસે પોતાની જરૂરિયાત કરતાં વધારે સંપત્તિ છે જેની પાસે પોતાની જરૂરિયાત કરતા વધારે મિલકતો હીરા મોતી સોનું ઝવેરા તો છે એવા જે વ્યક્તિઓ પાસે અત્યારે હોય એને એવું વિચારવું કે આગળ કોની કોની પાસે હતું એનું લિસ્ટ કઢાવવું કોની કોની પાસે જાજુ જરૂરિયાત કરતાં વધારે ધન હતું જરૂરિયાત કરતાં વધારે સંપત્તિ હતી જરૂરિયાત કરતાં વધારે હીરા મોતીન બધું હતું લોકરોમાં ખડકી ખડકીને ભરી રાખેલું હતું જમીનોમાં ડાટી ડાટીને ઊંડું મૂકી દીધેલું હતું એવું કોની પાસે હતું કોથળા ભળીને બ્લેકના રૂપિયા મૂકી રાખેલા હતા એવા કે કોની કોની પાસે હતા પાસ્ટમાં જોઈ લેવાનું હવે જેની પાસે હતા એમાંથી જેટલા પાસે જે જે હતું એમાંથી કેટલા સુખિયા થયા એનું મૃત્યુ કેવી રીતે થયું એ સંપત્તિનું શું થયું એ ધનનું શું થયું અત્યારનું આયોજન ખબર પડી જશે એના પરથી હવે આપણે શું કરવું આપણી જરૂરિયાત કરતા વધારે છે તો તો જરૂરિયાત કરતાં વધારે ભગવાને જેને દીધું છે એને એવું સમજવું મને આ જે ભગવાને દીધું છે એ મારા ઉપભોગ માટે નહીં કોઈ ને કોઈ સમાજના સારા કાર્ય કરવા માટે સત્સંગના કાર્ય કરવા માટે ગરીબની સેવા માટે કોઈ એવા ભગવાનના ભક્તો હોય એની સેવા માટે ભગવાને મને મારી જરૂરિયાત કરતાં વધારે દીધું છે નહીં કે એનો સંગ્રહ કરવા નહીં તો સર પથાવવું પડે અત્યારે વિડિયો અહીં ઉપલબ્ધ નથી પણ ક્યારેક તમને બતાવીશ એક સર્પ હમણાં એટીએમ મશીન ઉપર ચડી ગયો એટીએમ મશીન ઇન્ડિયામાં ક્યાંક હશે ત્યાં એ સર્પ ઘણો લાંબો અને ઘણો મોટો ટાઇલ્સ ઉપર ચાલતો ચાલતો એટીએમ મશીન ઉપર તો ચડ્યો એટલી લિસ્સી સ્ક્રીન ઉપર ચડી જે કોમ્પ્યુટરની એની ઉપરની સ્ક્રીન આવતી હોય એની ઉપર થઈ અને અંદર ઉતરી ગયો બોલો રૂપિયા ભેગા લાઈવ વિડિયો ઉતાર્યો છે હવે વિચારવાનું છે કે એને ધનની કેટલી કારણ કે સર્પ છે એનો દેહ જ્યારે આવે છે ને ત્યારે ક્રોધે કરીને આવે છે અને ઘણા બધાને એવો અનુભવ છે કે જ્યાં ચરુ હોય ને પહેલાંના જૂના જમાનામાં ચરુઓ દાંઠતા કે જરૂર પડે ત્યારે આપતકાળમાં ચાલે એ ચરુઓ હોય ને ચરુઓની આજુબાજુ પણ આવે વાસના અંત કાઢે તો પછી ધન હોય એટલે સહજ છે સૌથી વાળું જીવને ધન જ છે સૌથી વાળું ધન છે ધન માટે બધું કરી શકે છે બધા સંબંધોને ખલાસ કરી શકે છે પણ ધનને ખલાસ નથી કરી શકતો જે ધન બધું ખલાસ કરી દે એ ધનને ખલાસ ના કરે અને બાકી બધું ખલાસ કરી દે તો એ ધન પણ એક દિવસ એને પણ ખલાસ કરી દે ધન એટલે સ્વીટ પોઈઝન જરૂર કરતાં વધારે પડતું ધન એટલે સ્વીટ પોઈઝન છે એને જે પીવે એ મરે 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 ને મરે જ પોતાની જરૂરિયાત કરતાં વધારે ક્યારેય નહીં જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ કરવાની ઈચ્છા ભગવાનના ભક્તે ન કરવી જોઈએ ન જ કરવી જોઈએ જરૂરિયાત કરતાં વધારે નહીં હા તમારું આયોજન બધું રાખો તમારે છોકરાનો અભ્યાસ કરાવવાનો છે કોલેજ કરાવવાની છે તમને એના લગ્ન કરાવવાના હોય આશ્રમમાં છો બધું આયોજન કરીને રાખો પણ પછી એટલી બધું ધન કે એટલી બધી મિલકતો રાખવી કે આપણા છોકરાઓ પણ એ લેવા તૈયાર ના હોય અને આપણે મૃત્યુ સુધી એને એને જ સંભાળ્યા કરવાનું આટલી જમીનો પડી છે આટલા રૂપિયા પડ્યા છે આટલા અહીં મૂક્યા છે આટલા આને ઉછીના આપ્યા છે મરતા સુધી એની જ જો આપણને વ્યાખ્યા રહી આપણા જીવની અંદર નુકસાન કેવડું મોટું અંતે યા મતી શા અંત કાળે ધન મૂકેલું હશે ને બહુ ધન સંગ્રહ કરેલું હશે ને એને ધન યાદ આવશે કારણ કે ધનની બેડી બહુ ભારે છે બહુ ભારે છે એ બેડી તૂટવી બહુ અઘરી છે શ્રીજી મહારાજ જો સદગુરુ મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામી માટે આ સ્ટેટમેન્ટ આપતા હોય તો આપણે કોણ આપણી શું હેસિયત કે આપણે એમ કહીએ કે મારી પાસે ધન મારી જરૂરિયાત કરતાં વધારે હોય એટલે કે તમે ગૃહસ્થ આશ્રમમાં હો ત્યાં ત્યાગી પાસે તો પોતાનું ધન હોય જ નહીં અને જો ત્યાગી પોતાનું કરીને ધન રાખે તો એને તો દિવસ દિવસ પ્રત્યે ગાય માર્યાનું પાપ લાગે જે કાંઈ હોય મંદિરનું હોય સંસ્થાનું હોય ટ્રસ્ટનું હોય પોતાનું ના હોય પોતાનું હોય તો દ્રષ્ટાંત આગળ બની ગયેલા છે અહીં કીધું ને રામનું કરીને રાખવાનું વરતાલની ફૂલવાડીમાં ફૂલ થાતા તે જિજ્ઞાસાનંદ કરીને એક એ સમયે સાધુ હશે ફૂલવાડીની અંદર સેવા કરવાની એ ફૂલવાડીના ફૂલ એક માળીને વેચે માળીને વેચે અને એ માળી એ ફૂલના બદલામાં થોડા પૈસા આપે તે સ્વામી પાસે થોડા પૈસા એવા રહી ગયેલા સ્વામીનો જ્યારે દેહ છૂટ્યો ત્યારે સ્વામીને વિરજા નદીના કિનારા ઉપર મૂક્યા મહારાજ લેવા તો આવ્યા પણ અક્ષરધામમાં ના લઈ ગયા વીરજા નદીના કાંઠે મૂક્યા તે કોઈ સમાધિવાળા સંત જતા હતા એની એ વાતને જાણી એટલે એને જોયા જિજ્ઞાસાનંદને એટલે કીધું કે કેમ તમે અહીં બેઠા છો કે ધામમાં કેમ નથી ગયા ત્યારે જિજ્ઞાસ બોલ્યા સસુર ધામમાં પેશવા દેતો નથી સસુર પેશવા દેતો નથી કરીને જે કઈ થયું પ્રાયશ્ચિત ભગવાન દયાળું છે પ્રાયશ્ચિત આપ્યું વિરજા નદીના કિનારે બેહાડ્યા ભગવાનનો વિયોગ તો થાય કારણ કે હતા તો ભક્ત સંત પછી ભગવાને લીધા હોય ધામમાં પણ એક વખત તો બાર બેહાડી દીધા એ ધનનો પ્રસંગ થયો તો એ વાત થઈને ધનનો પ્રસંગ જો સ્વયં પર્સનલ કરવા ગયા તો એ વાત થઈને પણ બે ગ્રહસને સાક્ષી રાખીને થતું હોય સત્સંગનું કાર્ય અથવા તો સંસ્થાનું કે મંદિરનું જ હોય અને એ વ્યવહારની અંદર હરિભગત હોય અને સંત એને માર્ગદર્શન આપતા હોય કાર્ય કરતા હોય પોતાનું કરીને કાંઈ ના રાખેલું હોય તો એને નુકસાન ન થાય બીજી વાત એ છે કે ધનની અંદર એટલો બધો અનર્થ રહેલો છે કે એની અંદર ભાઈ અને બહેન વચ્ચે પણ કેવી મોટી તિરાડો સર્જાય કેવું મોટું એનું પરિણામ આવે એક ઘટના ઘટી ગયેલી છે માધાપરની અંદર કચ્છની અંદર માધાપર ગામ ત્યાંના એક પરિવાર આફ્રિકા ગયો અને એ જે ભાઈ હતો એનો એ ભાઈ જે ગયેલો આફ્રિકા એ ત્યાંથી ઘણા વર્ષો પછી કમાઈને એ વખતેના વાહનમાં પાછો આવ્યો ઘણી બધી મિલકત લઈને આવેલો રૂપિયાને એવું રસ્તામાં એના બેનનું ઘર આવ્યું એને એમ થયું કે બેનને મળતો જો અને પછી મારે ગામ જવું એટલે એને પોતાના બેનને ત્યાં ઉતારો કર્યો ઉતારો કર્યો રાત્રિ પડી રાત્રે તો બેને તો બધું બહુ સરસ સરસ બનાવી રાખેલું કારણ કે ભાઈ આવવાનો છે આફ્રિકાથી કમાઈને કાંઈ દેશે હવે બેન પેલી બે અરે ભાઈ પેલી બેગ લઈને આવેલો ને એટલે ભાઈએ બેનને કીધેલું કે આ બધું છે પણ આને સાચવીને મૂકી દો રાત પડીને ઓલી બાઈની બુદ્ધિ બગડી બાઈની બુદ્ધિ બગડીને એને એમ થયું કે મારે મારા ભાઈને મારીના બધું લઈ લેવું છે સત્સંગી હતા સત્સંગી હતા પણ ધન છે ને બુદ્ધિમાં ફેર પાડી દે તમે ભગવાનના ભક્ત હો ને તો પણ ધન બુદ્ધિમાં ફેર પાડી દે હું ભગવાનનો સંત હોઉં ને તો પણ ધન બુદ્ધિમાં ફેર પાડી દે શ્રીજી મહારાજ કે છે આપણે એવો દાવો કરી જ ન શકીએ કે મને કઈ ના થાય મને કઈ ના થાય એ દાવો કરવા જેવો જ નથી થાય જો ધનનો યોગ થઈ જાય અતિશય ધનનો યોગ થઈ જાય અને પોતાનું કરીને રાખવાનું હોય તેમાં પ્રોબ્લેમ થાય 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 ને થાય એની અંદર કોઈ દિવસ એવું વિચારા નહીં કે મને ના થાય થયું એવું રાત્રે એ બાઈએ પોતાના પતિને જગાડ્યો પતિ જાગ્યો શું છે કે બોલ બાર લઈ ગઈ ઘરની એને કે જો પેલો કુહાડો ઉઠાવો કે અને મારો ભાઈ હું તો છે ઘસઘસાટ થાકેલો કુહાડા થી એના માથાના બે ફાળા કરી નાખો ઓલો કે હું વાત છે કે તું તને ખબર છે હા કે મને બધી ખબર છે આટલું બધું ધન આપણને બધું મળી જાય એ તો અહીંથી નહીં જાય ખબર પડી જશે કે નહોતો આવ્યો વાહનમાં બેહીને ક્યાંક ડૂબી ગયો છે દરિયામાં પણ લઈ લો કુહાડો ઓલો પુરુષ કે આવું ન થાય રૂપિયા માટે ધન માટે હગા ભાઈને તું મારવાની વાત કરેસ ઓલી ભાઈ કે તારી અંદર તાકાત ન બંગડીઓ પહેર દે કે આ હું તારી મારી બંગડીઓ તને દઈ દઉં એમ કહી પોતે કુહાડો લઈને ભાઈને મારે નાખ્યો એવો ઇતિહાસ છે ઊંડો ખાડો કર્યો રાત્રે ભાઈને દાટી દીધો પાછું જીવને પછી હવાર તો પશ્ચાતાપ થાય ને આવેગ અને ક્રોધ એવી વસ્તુ છે વ્યક્તિ ગમે તે કરી બેસે ગમે તે કરી બેસે બોલવાનું પણ ન બોલવાનું બોલી જાય ન કરવાનું કરી જાય ન વર્તવાનું વર્તી જાય ન કરવાની ઘટના પણ ઘટાડી દે આવે ગયો છે આવે ગયો છે જીવનમાં અમુક આવેગોથી બહુ સાવધાન રહેવું જેનો ક્રોધાય ક્રોધી સ્વભાવ હોય જેને આવેગવાળા સ્વભાવ હોય એને બહુ સાવધાન રહેવું કારણ એ છે આવેગની અંદર વ્યક્તિ ગમે તે કરી બેસે બાઈ હોય કે ભાઈ હોય ગમે એટલો ગુન્યલ હોય ગમે એટલો ભક્તિવાળો હોય ગમે એટલો ભક્તિવાન ધર્મવાન હોય છતાં પણ આવેગ જીવનમાંથી ટાળવો આ ઘટના ઉપરથી આવેગ જીવનમાંથી ટાળવો ક્યારેક આપણા જીવનમાં શું થઈ જાય એનું નક્કી નથી કયું પગલું ભરાઈ જાય એનું નક્કી નથી કુહાડો ભાઈના મારીને ભાઈને તો દાટી દીધો હવારની અંદર બહુ પશ્ચાતાપ થયો બહુ રડી પછી બહુ રડી હવે ભાઈ પાછો આવે અને દુનિયાને કહેવાય છે કે મેં આવું કામ કર્યું છે પાછું પ્રાયશ્ચિત કરી લઈએ કે થાળ આપી દે નરનારાયણ દેવને તે ભૂજ જઈ જાતે જઈને થાળ નોંધાયો ત્યાં થાળ લઈને બ્રહ્મચારી મહારાજ નરનારાયણ દેવને ધરાવવા જાય અને થાળ હેઠો પડી જાય હાથમાંથી ત્યાં પહોંચે ને થાળ હેઠો પડે ફરી થાળ બનાવે ફરી એવું થાય ત્રીજી વખત થાળ બનાવે એવી રીતે થયું જ્યાં સુધી ભગવાન થાળ જમે નહીં ત્યાં સુધી સંતોની પંક્તિ થાય નહીં બધાને આશ્ચર્ય લાગે કે આવું કેમ થાય છે આમ આમ થાળ આમ ધરાવવા જાય ને જાણે થાળને કોઈ ઠેલો મારતું હોય ને એમ થાળને કોઈ ઠેલો મારે નીચે નાખી દે એવું થઈ જાય બધા બહુ મૂંઝાયા તે વખતના મહંત સ્વામી સમર્થ સાધુઓ સુધી વાત ગઈ ભુજમાં તો બહુ સમર્થ સંતો હતા બહુ વાત ગઈ સંતો સુધી સંતો કે કદાચ કંઈક મહારાજને ગમે ના એવું આમાં હશે ત્યાં મેનાબા કરીને સંખ્યોગી બહેનોમાં હતા એને મહારાજે દર્શન આપીને કીધું કે સંતોને તું સમાચાર આપી દે કે આજે થાળ હું આ બાઈનો જમીશ નહીં મને જો થાળ જમાડવો હોય તો કોઠારમાંથી નવું સીધું લઈ આ બાઈના થાળનો સંકલ્પ મૂકી મને કોઠારનો થાળ જમાડો મંદિરનો થાળ જમાડો રોટલો મને ભાવશે પણ આ બાઈનો કરેલો મેવા મીઠાઈનો થાળ મને નહીં ફાવે કારણ કે એ એના સગા ભાઈને મારીને ધન દોલત લઈને મને થાળ આપવા પ્રાયશ્ચિતના રૂપમાં આવી છે પણ મને એ બિલકુલ ગમે એવું નથી એટલે કોઠારમાંથી નવું સીધું કરાવો કોઠારમાંથી નવું સીધું કઢાવ્યું અને ત્યાર પછી ઠાકોરજીના થાળ થયા આવા ઇતિહાસો છે અને બાઈની પછી ત્યાં આગળ એને ઘેર જઈને પોલીસ તપાસ થઈ ભાઈની લાશ મળી ખાડો કરીને દાટી દઈએ અને પોલીસ કેસ થયો જેલ થઈ બધું આગળ જે થયું હશે પરંતુ ધન છે એને આ કામ કરાવ્યું સગો ભાઈ જેને રાખડી બાંધવા જાય જે ભાઈની રક્ષા માટે બેન રક્ષાબંધન ઉપર પ્રાર્થના કરે એ જ બેન જ્યારે કુહાડો લઈને ભાઈનું માથું કાપી નાખે એ ધન કરાવે અને એ કોઈ એવી જગ્યાએ જન્મેલી બાઈ નહોતી જે રોજ શિક્ષાપત્રીનું વાંચન કરે જેના ઘરની અંદર સંસ્કારો હોય એવા ઘરની અંદર પણ ધનના કારણે આવી ઘટના ઘટી જાય ધનના કારણે તો સારા સારા સજ્જનો વચ્ચે દિવાલો ઊભી થઈ જાય છે ધનના કારણે તો સારામાં સારા સમાજના વ્યક્તિઓ એકાબીજાથી દૂર જતા રહે છે માટે ધનને છોડવું પણ ક્યારેય પણ ભગવાનના ભક્તને સજ્જનને સંતને ના છોડવા ધનને છોડી દેવું પણ પોતાના આત્મીયજનો છે પોતાના આત્મીય છે જેની ભેગા આપણે આત્મીયતાથી રહ્યા છીએ એવાને ક્યારેય ના છોડવા ધનને છોડી દેવું પણ જેને મોઢામાં કોળિયા આપીને આપણને મોટા કર્યા છે ને એવા માતા પિતા એવા વડીલો એને ના છોડવા જેને તમને આપ્યું છે કંઈક જે ગુરુજનોએ આપણને કંઈક દીધું છે પોતે સહન કરીને આપણને કઈક દીધું છે પોતે ઘસાઈ છૂટ્યા છે આપણી જિંદગી માટે એવા ગુરુજનોને છોડીને ધનનું લાલચ ક્યારેય ન કરવી ધનને હંમેશા તુચ્છ ગણવું એને હંમેશા પગની ઠોકર ઉપર રાખવું પગની ઠોકર ઉપર જો એ માથા ઉપર બેસી જાય જોડા પગમાં જ પહેરાય અને પાગ માથે જ બંધાય એમ ધણ છે ને એ જોડાની જગ્યાએ છે એને બહાર જ રખાય અંદર ના ખડકાય અને માથાની પાઘડીની જગ્યાએ તો ભજન છે જરૂરિયાત પૂરતું ચોક્કસ જોઈએ જરૂરિયાત પૂરતું પણ જરૂરિયાત કરતાં વધારે હોય એટલે ફેલ થયા વિના રહે જ નહીં ઘણાને ચિંતા હોય કે આટલું પડ્યું સાનું શું કરશું આયોજન શું કરશું આયોજન જરૂર કરતાં વધારે પડ્યું છે એટલે આયોજન કરવું પડે ને પણ જેને માપનું જ આવે છે અને માપનું આવીને કામ પૂરું થઈ રહે છે એને શું આયોજન કરવાનું એને કંઈ આયોજન નહીં કરવાનું તો એને તો ઇન્ડિયા જવું હોય નહીંથી તો એ વિચારે કે ગયા વર્ષે ગયા તા દસ બાર હજારનો ખર્ચો થયો તો ફરી પાછો આ વર્ષે જવું તો ફરી દસ બારનો થાય હમણાં જોબો કરીને આ બધું આવ્યું છે કોવિડને બધું કંઈ હરખું છે નહીં એટલે આમના બે વર્ષ જવું નથી આમ વિચારે આમ વિચારે ભગવાનનો ભગત હોય મહારાજના દર્શન ગમતા હોય તો કે વરતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન વેબસાઇટમાં કરી લઈશ કે લોયા ઘનશ્યામજ મહારાજના દર્શન આવી રીતે કરી લઈશ ઓનલાઈન એમ વિચારે કારણ કે એને આયોજન કરવું છે ધન નથી હવે કોઈ ભગવાનનો જ ભક્ત છે પણ એની પાસે એટલું બધું ધન છે એટલું બધું ધન છે એટલે એને પણ કંઈક આયોજન વિચારવું પડે કે હમણાં જવું તો ત્યાં જમીનો પેલી સસ્તી છે લઈ લઉં હાડાને હોપીને આવું બધું બનાવીને સોંપી દઉં સો એકર જગ્યા છે લઈ લઈએ ભાવ વધશે પડ્યા પડ્યા કાંઈ ઇન્ડિયામાં ફિક્સમાં સારું આવે ત્યાં ફિક્સો મૂકી દઉં અને મારા હાડા બનેવી મિત્ર કોઈ પણ છે એને બધું હોપી દો અને બહુ આપણા આત્મીય છે કોઈ પ્રોબ્લેમ થાય એવો ત્યારે જ હોપીને આવે ને પણ એટલા હોપીન આવે છે પછી કેટલા સફળ થાય છે તમે જા જા જુઓ જેટલા હોપીન આવે એમાં સફળ કેટલા થયા સો એ આઠ કે દસ કદાચ નીકળે બાકી કઈક ને કંઈક ઝઘડાઓ પછી શરૂ થઈ જાય છે કે અમે ઠેક વિદેશથી આવ્યા તો એ લેવા નથી આવતા આવે પહેલાં તો આવી રીતે આવતા ઓલા કે પહેલાં વિદેશથી કંઈ લાવતા નથી આટલા બધા રૂપિયાની ફિક્સો મૂકી અમને કોઈ બી પૂછતા નથી તમારી જરૂર છે કે નહીં અહીં હોય એકર જગ્યા છે તો કોણ ખાવા આવવાનું છે એ કંઈક બીજું કરે આવી બધી તો કેટલી ઘટનાઓ સમાજમાં થાય જેના અનુભવી તમે હો અમારી પાસે તો જૂજ વાતો આવે પરંતુ વાત એવી છે ડખો કર્યો કોને ધને કર્યો ધન ધને ડખો કર્યો ધન નહોતું ત્યારે ડખો નહોતો ત્યારે હાડો બનેવી મિત્ર બધા એકાબીજાને કાંઈ નહોતું તમારે તમે ત્યાં કશું રાખ્યું નહોતું તમારું કાંઈ હતું નહીં તમે જ જાતે તમે જાઓ અહીંથી કેસરની ડબ્બી લઈ ગયો બે બદામના પેકેટ લઈ ગયો ભયો ભયો પેલા ભયો રાજી થઈ જાય કે આ બહુ સરસ સંબંધ અમારે તો હારો ઠેક તમને ગાડી લઈને મૂકવા આવે પાછા લેવા આવે પણ પછી તમે જેમ જેમ કમાતા ગયા ધનનું રોકાણ કરતા ગયા એમ એમ પછી એને એમ થાય કે આ બધું ત્યાં તો પાંદડે પાંદડે ડોલર છે ને આ અહીંયા આગળ આવે છે રિક્ષાવાળો પચા માગે પાંચસો નોટ કાઢે છે પણ એને ખબર હોય કે અહીં આઠ કલાક તૂટી જાય જોબ કરીને એને ખબર હોય ઘેર બેઠા જોબ છે પણ કાઢી નાખે છે લોહીની બુંદે બુંદ ઘેર બેઠા જોબ કોમ્પ્યુટરવાળા કરતા હોય તો એને હવારનો બેઠો હોય તો હા જુદી કોમ્પ્યુટરની હામેજ બેહાળ રાખે એ એને ખબર છે નથી ખબર એને તો એટલી જ ખબર છે કે ત્યાં તો પાંદડે પાંદડે રૂપિયો છે પાંદડે પાંદડે રૂપિયો પણ અહીંના ઝાડવાને ફળે હાચા નથી આવતા એની માટે ફ્રૂટની વાડીઓ જવું પડે ઝાડ તો ટકલા બંધ છે ફ્રૂટ આવે જ ધન છે ને એ અનર્થ કરે બસ વાત એટલી છે જરૂર કરતા વધારે વધારે કરવા પ્રયત્ન ના કરવો અને જરૂર કરતા ભગવાને વધારે આપ્યું છે એટલે એનો સદઉપયોગ ચાલુ કરી દેવો જરૂર કરતા વધારે સદઉપયોગ ચાલુ કરતો સદઉપયોગ જો ચાલુ ના કર્યો તો એ તમને ઝઘડો નહીં કરાવે પાછળ કરાવશે પણ કરાવશે ખરો સદઉપયોગ કંઈક ને કંઈક કેટલા બધા સત્સંગની અંદર સમાજની અંદર કાર્યો થાય છે એવું નથી કે આ જ જગ્યાએ જ્યાં આપણને પ્રતીતિ હોય ને જ્યાં આપણને વિશ્વાસ હોય ને જે જગ્યાએ આપણને આત્મીયતા હોય ને જે જગ્યાએ આપણને લાગે કે આ જરૂરિયાત છે ત્યાં આગળ જરૂર કરતા વધારે હોય તો વાપરવું સંગ્રહ ના તો તો થવું પડે કેટલાક એટલે નિજ મન કે છે પરતક મનને કે તું આવી ઘાત કરવાની વાત કરીશ નહીં કારણ કે તારી વાતમાં જ ઘાત રહેલી છે એ હલા લોભની પિંડ કર્યો પ્રવેશ પે પે રોડી દેવા રેશ ઉપદેશ એનો ઓળખી તરત કરી જે ત્યાગ લોભ સમો નહીં લોઠિયો જેમ તેમ જુએ જાગ લોઠિયો એટલે બળિયો એના જેવો બળિયો એક નહીં આવી રીતે મીઠી મીઠી વાતો કરી ધીરે રહીને પિંડમાં પ્રવેશ કરી જાય ખબર ના પડે ક્યારે પકડી લીધા અને યુક્તિથી એ અંદર ઘરી જાય પણ એનો ઉપદેશ ઓળખીને ખાસ વિચાર કરવો કે એ તો આપણને મારી નાખે એવો છે માટે એ બળિયો એવો છે એને ભલ ભલાને રોડી નાખ્યા છે માટે આપણે એનાથી બચતા રહેવું ખોટા કામ કરવાની શરૂઆત જીવની ત્યારે જ થાય છે જ્યારે રૂપિયા વધે નહીં તો ક્યાં ખોટું કામ કરીએ કે રોટલો ખાઈને જે ગરીબ રોડ ઉપર સૂઈ જાય એ શું ખોટું કરીને સુઈ જાય એની પાસે શું કૌભાંડ થાય કારણ કે એની પાસે ધન જ નથી માટે ધન તો જેટલું સત્સંગને અર્થે ભગવાનને અર્થે ગરીબને અર્થે કોઈ બ્રાહ્મણને અર્થે કોઈક ગરીબ ભગવાનના ભક્તોને અર્થે વપરાય એટલું કામનું એટલું જ લેખે લાગ્યું બાકી તો બેંકની અંદર આંકડામાં પડ્યું છે કેટલી પાસે કેટલાકને બેંકમાં આંકડામાં પડ્યું છે અને કોકને બેંકના લોકરની અંદર કાગળમાં પડ્યું છે અને કોઈક પાસે બેંકના લોકરમાં ધૂળનું પડ્યું છે સોનું હીરા મોતી આ બધું ધૂળમાંથી થયેલું છે એવી ધોળના પોટલા પડ્યા છે લોકરમાં કોઈને ઘરની અંદર દાટીને પડ્યા છે કે લોકરમાં બંધ પડ્યા છે કોઈ પાસે કાગળના થપ્પાઓ ઘરમાં પડ્યા છે કે લોકરમાં બંધ પડ્યા છે અને કોઈ પાસે આંકડાની અંદર ઓનલાઈન બેન્કિંગની અંદર પડ્યા છે આંકડા છે પણ એ એક પણ આપણે જો દેહ છૂટી જાય તો એકેયમાંથી આપણી ભેગા એક રૂપિયો આવે કે ચાલો ભાઈ તમે અમને બહુ હંગરીને ભેગા કરે અમે તમારી ભેળા જ આવશું એવું કરે ના આવે એ તો આપણી ભેળા ના આવે પણ જો પાછળ બે ત્રણ છોકરા હોય કે પાછળ કોઈ જાણતું હોય તો એ પાછા અંદર લડીને કોક આપણી પાછળ ના આવે તો સારું હા એ લડીને આપણી પાછળ આવે આવું થાય અને આવું તો બહુ જગ્યાએ થાય છે તમે મારા કરતા વધારે જાણો સમાજની અંદર ભગવાનના ભક્તો તો ખરેખર બહુ સમજુ હોય વિચારશીલ હોય આપણે ભગવાનના ભક્તોને અમે સંતો જાણીએ છીએ પોતાની શક્તિ કરતાં પણ વધારે સત્સંગને અર્થે હમણાં કોરોનાનું ચાલ્યું ત્યારે કેટલા બધા ભક્તોએ પોતે સેવા આપી અને કેટલા બધા ભક્તોએ કોરોના માટે સેવા મોકલી છે એની અંદર જે પીડિતો હોય એના માટે જે સેવાઓ થઈ લોયાધામ પરિવાર દ્વારા આપણી સંસ્થા દ્વારા તેની અંદર ઘણા બધા ભક્તોએ પોતાનું યોગદાન આપ્યું તો શું બધા ભક્તોને અત્યારે દેશકાળ દરેકને સારા જ હશે ના ઘણા બધા ભક્તો મોટેલવાળા હશે એને તકલીફ હશે ઘણા ભક્તોને જોબો પણ નહીં હોય એવી તકલીફ હશે કોઈક ભક્તો એવા હશે જેની જોબો ઉપર જોખમ હશે એવી તકલીફ હશે એની વચ્ચે પણ આપ સર્વે તો ભગવાનને અર્થે સત્સંગને અર્થે ગરીબને અર્થે આવી કોઈ મહામારીને અર્થે ખર્ચ કરો જ છો પરંતુ આ વાતો એટલા માટે છે સ્વામી આપણને આ વાત એટલા માટે કરે છે કે કદાચ ક્યાંક ગાફલપણું રહી જાય કદાચ ક્યાંક આપણી અંદર આવું તત્વ રહી જાય તો એની અંદરથી આપણે બહાર નીકળી જઈએ જેનાથી આપણને ક્યારેય દુઃખ ના થાય અને એવા ભગવાનના ભક્તો છે જ ને ચંદુભાઈ રાઠોડ એવા ગાયક કલાકાર હતા કે જેને પોતાની જીભ ઉપર સ્વામિયેણ સિવાય બીજા કીર્તન નથી ગાયા એના જેવા સ્વામિયણ ઘરાનાના ગાયક એ ગાતા હોય તો એમ લાગે સદગુરુ પ્રેમાનંદ સ્વામી કેમ ગાતા હશે ઈમેજ જોવી હોય ને તેના કીર્તન ગાઈને એમાં આપણને દેખાય એવા ભક્ત હૃદયના હતા પોતે પોતાના પત્નીને બે જ જન હતા પોતે અખંડ ભગવાનની સેવામાં જ બસ પોતાનું જીવન બંને જને એવી રીતે વિતાવ્યું પણ પોતાનું બધું જ સર્વસ્વ પીપલાના મંદિરને અર્પણ કરીને ગયેલા બંને જણ બોલો મંદિરને અર્પણ કરી દીધું સત્સંગને અર્થે અર્પણ કર્યું એમને કોઈ સમાજને અર્થે અર્પણ કરે આજે અહીંયા આગળ આપણે અહીંયા આગળ અમેરિકાની અંદર કેટલા બધા વિદેશી લોકો બહુ એવું કરે છે ચેરિટીઓ જે અહીં ચાલતી હોય છે હોસ્પિટલોની અંદર દાખલ થાય પૈસા ન હોય પહેલી ટ્રીટમેન્ટ થાય અને ચેરિટીમાં પચાસ હજાર ડોલર લાખ ડોલર પાંચ લાખ ડોલર એક મિલિયન ડોલર સુધીના બિલ ચેરિટીમાં જતા રહેતા હશે જે લોકો પાસે કશું જ ના હોય એને તે ચેરિટી વર્ક થાય છે ક્યાંથી એવા લોકો છે કે જેને પોતાની સંપત્તિ સમાજ માટે ખર્ચી છે મોટા 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 બિઝનેસમેનો પણ છે વિદેશમાં પણ છે દેશમાં પણ હોય વિદેશમાં પણ છે કે જે લોકો પોતાની સંપત્તિ વધારે છે તે સમાજને માટે વાપરે છે અને વાપરવું જ જોઈએ સમાજને અર્થે કોઈ ગરીબને અર્થે કેટલું સુખ આવે આપણને કોળિયા એટલા બધા વધારે મળી ગયા છે કે આપણે ખાઈ નથી શકતા પણ તમે એ કોળિયા કોઈકને આપો અને એની આમ આંખમાંથી આંસુડા જતા હોય એની છાતી ઠરતી હોય એ કેવું લાગે વડોદરામાં સદાવ્રત અપાય છે એ સદાવ્રત જ્યારે ગરીબ રોડ ઉપર સૂતો હોય ને એને જઈને કોઈ ડીશ આપે એને જઈને જ્યારે અંદર શીરો પૂરી એને શાક એવું સારા સારા દિવસોમાં એવી રીતનું ભોજન આપે ત્યારે એને કેવું અનુભવાતું હશે એના ચહેરાની રેખાઓ એના હૃદયની ઉર્મીઓ કેવી હોય એ ધણ જે કામ લાગ્યું એ લેખે લાગી ગયું એ લેખે લાગ્યું પૂજ્યપાદ ગુરુજીએ ગુરુજી બે વર્ષ કે દોઢ વર્ષ પહેલા અહીંથી સૂકો મેવો ઘણો બધો આવેલો હવે તો સૂકો મેવો અહીંથી લો ત્યાંથી લો બધું સરખું થઈ ગયું છે ઉપરથી અહીંથી લઈ જવું વજન પણ ત્યારે અહીંયા આગળ સુકોમેવો ભક્તોનો ભાવ હોય ને આવેલો ને કંઈક અભિષેક આપણે અહીં ગ્રંથનો કરેલો ગુરુજીએ બધો સુકોમેવો લઈ ગયા ત્યાં અને એ સુકોમેવો લઈ જઈને ત્યાં ગરીબ છોકરાઓને ગુરુજી આપતા હતા લોયાની અંદર જે છોકરાઓ ત્યાં બધે આજુબાજુમાં રહેતા હોય ગરીબના એ હવે એને ખારા પિસ્તા બદામ કાજુ એ છોકરો માની લો એની આખી જિંદગી જાય ને એ જન્મ્યો હોય ત્યાંથી એનું મૃત્યુ થઈ જાય ને ત્યાં સુધી એને ક્યારેય પણ એ વસ્તુ જોવા માટે પણ ના મળે એને ખબર પણ ન હોય કે ખારો પિસ્તો કેવો હોય એને ખબર ન હોય પિસ્તો લીલા કલરનો આવે કે લાલ કલરનો આવે એની સાઇઝ કેટલી આવે પિસ્તા છે એવી એવું નામ જ ના સાંભળ્યું હોય એને એ છોકરા જ્યારે સૂકો મેવો જમતા હતા અને એને જ્યારે એનો આનંદ થાય એને જ્યારે વાત કોઈ કરે કે આ તો કેટલા રૂપિયા કિલો મળે છે ખબર તને આઠસો રૂપિયા સાતસો રૂપિયા પાંચસો રૂપિયા કિલો મળે છે અને એ ખાય ત્યારે એને કેવું લાગે એ ધન ઉપયોગમાં આવ્યું હું એવું નથી કહેતો આમ જ હું એટલું જ કહેવા માગું છું કોઈકને તકલીફ છે અને તકલીફની અંદર આપણું ધન કામ લાગે છે ત્યારે એ લેખે લાગી જાય સત્સંગનું કોઈ કાર્ય થાય છે અધૂરું રહે છે આપણી પાસે ઢગલો પડ્યું છે અને સત્સંગનું કાર્ય અધૂરું રહે છે મંદિરની છત ખુલ્લી રહે અને વીરા ભગત પોતાના ઉતારીને આપે એ સત્સંગ છે અને એવું ભગવાનના ભક્તો આજે સમર્પણ ભાવથી કરે જ છે હું જે વાત કરું છું એ કેવળ એટલા માટે કરું છું કે અત્યારે આ પ્રસંગ છે માટે પ્રસંગથી ક્યારેય પણ આપણામાં ગાફલ પણ ના આવે પ્રસાદી પ્રભૂત ધન કંચન દઈ ઘાત ત્યાગી લેવાને કંચન એમાં છે કે પ્રસાદી પ્રભુની આ તો સોનાની ચેન પણ કેવી છે પ્રસાદીની છે તો લાવો રાખીએ આ ધન તો પ્રસાદીનું છે એવી એવું લેવા માટે ત્યાગીને ઈચ્છા થઈ જાય બહુ પ્રસંગ થાય તો માટે એનો તો નિષેધ જ હારો એ તો જેટલું જરૂર હોય ને એટલું જ હારું એટલે તો મંદિરો સત્સંગની અંદર ધન કેટલું કેટલું આવતું હોય બધું દાન કરતા હોય બધા પણ સારી સારી સંસ્થાઓ જે છે સારા સારા જ્યાં કાર્યો થાય છે એ લોકો શું કરે છે બધું જ કંઈક ને કંઈક સમાજને અર્થે મંદિરને અર્થે મંદિરો બાંધવામાં સમાજના ઉત્થાન માટે એ સંસ્થાઓ બધી વાપરે છે કારણ કે એનો જો ઢગલો થાય તો પ્રોબ્લેમ જ થાય એનો ઢગલો પ્રોબ્લેમ કરે જો ઢગલો ના થાય અને એને વાપરે રાખે વાપરે રાખે કઈક ને કંઈક સમાજના કાર્યોને અર્થે પ્રવાહ જો ચાલુ રાખે તો સમાજનું થાય સત્સંગનું ઉત્થાન થાય અને કોઈ રીતે નુકસાન પણ ના કરે ધન જો નદીની જેમ વહેતું રહે ને તો એ નુકસાન નથી કરતું એ નુકસાન ક્યારે કરે નદી ક્યારેક ગાંડી થાય જ્યારે એના ઉપર બંધ બાંધી દો અને એને વહેવા ના દો ને ત્યારે એમ ધન છે ને વહેવામાં સમજે છે વહેવામાં અને વહેતું હોય એને વહેવા દેવું પણ જો ત્યાં બંધ બાંધ્યો જો એને જ વહેવા ન દીધું તો એ ચોક્કસ બંધ પણ તોડી નાખે અને નદીના કિનારાઓ પણ તોડી નાખે અને આજુબાજુના તમામ નગરો તારા જ કરી નાખે ગંગાને બાંધવા મહેનત ના કરાય એને વાળવા મહેનત કરાય ગંગા જેવી નદીને બાંધી દે કે હવે આગળ વહેવા જ નથી દેવી તો ઉપાધિ સર્જી દે એને તો વાળવા મહેનત કરાય એમ ધણ છે ને એ પ્રવાહ જેવું છે એને કોઈ દિવસ અટકાવવા મહેનત ન કરાય એને વાળવા મહેનત કરાય યોગ્ય ક્યારાઓમાં યોગ્ય જગ્યાઓ લઈ જઈ એનો ઉપયોગ કરવો ધનિક હોય જેની પાસે છે એને લોભલું વાંગ લાગી નહીં ત્યાગી ધનની ધાંખ અંતરે ઓળખ્યું આંખ આવી રીતે ધનની કોઈ પ્રકારની ઝંખણા એને ત્યાગી દીધી છે રહેવા નથી દીધી એટલે લોભની લોભરૂપી બાન એને વાગ્યું નહીં અંતરમાંથી એને ઈચ્છા ટાળી નાખી અસત્ય ઓળખ્યું આંખ પોતાની આંખથી ધનને અસત્ય જાણ્યું છે અંતરની આંખથી એવી રીતે વર્ત્યા છે આજે જે જે ભગવાનના ભક્તોએ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું છે સમાજને અર્થે કરી રાખ્યું છે જે જે એવા ધનપત્યો છે કે જેને સમાજની સેવા કરી છે ભલે કદાચ એને સત્સંગની સેવા ન કરી શક્યા હોય પણ સમાજની સેવા કરી છે એ બધાય વંદનીય છે એવા જે જે ઉદાર આત્માઓ હોય કે જે પોતાના કોડિયામાંથી કાઢીને કોકને જમાડતા હોય અરે એવું નથી હોતું મોટા ધનપત્યો જ હમણાં આ આ કોવિડનું ચાલ્યું છે ને તેમાં ગામડાઓમાં રહેતા માણસો પોતા પાસે હોય ને તો ગરીબો પાસે જઈ અને પોતાના ઘરમાંથી જે એના એના નાના નાના કોઠલાઓ ભર્યા હોય ને એમાંથી અનાજની કીટો બનાવીને એને આપી છે અને સાથે એના એની પાસે માનો કે પાંચ હજાર રૂપિયા હોય તો સો સોની નોટ દરેકને આપી છે આવાય છે એવા બધાયને વંદન છે કારણ કે જેને પોતાના ટુકડામાંથી બીજા માટેના ટુકડાના કંઈક કર્યું જેને પોતાના ટુકડાઓ તો પોતાના ટુકડામાંથી વધારીને કંઈક સત્સંગના કે સમાજના કાર્યો કર્યા છે ભગવાનને ગમતી વાત છે એ ચાહે સત્સંગી હોય ચાહે ના હોય એ ચાહે વિદેશી હોય ચાહે દેશી હોય ગમે તે નાતનો હોય ગમે તે જાતનો હોય પણ જેને સમાજ માટે કર્યું છે સત્સંગ માટે કર્યું છે કોઈ વૈષ્ણવ છે કોઈ શિવને માનવાવાળા છે એને પોતાના મંદિરને એ સત્સંગ માટે કર્યું છે એવા કોઈ પણ છે જેને પોતા પાસેથી બચાવીને સત્સંગને અર્થે કે સમાજને અર્થે કર્યું છે એ બધાય વંદનીય છે અને વાલા ભક્તો એ જ રસ્તે ચાલવાથી ધન આપણું બગાડી ના શકે એવું સ્વામી અહીં કે છે ની જ મને આવી રીતે લોભરૂપી બાણને તોડી નાખ્યું છે હવે આગળ આ પરતક મને ક્રોધરૂપી તલવાર ક્રોધ છે ને એ એનું બાન એની તલવાર હવે નિજ મન ઉપર છોડી છે નિજ મન એને કેવી રીતે જીતે છે એને આપણે આગળ સાંભળશું વાલા ભક્તો અત્યારે આપણે કહુડ ગેમ માટેનો જે પાસકોડ છે અહીંથી મૂકવામાં આવશે એ આપ સર્વે ત્યાં આગળ એની અંદર જોઈન થજો અત્યારે ધૂન થશે નવ વાગ્યાથી જોઈન્ટ થવાનું છે સાડા નવ વાગે આપણી મુક્તાનંદ સ્વામીના જીવન ઉપરની કહુડ ગેમ ચાલુ થશે ગણશ્યામ મહારાજની જે મરાજ શ્રી ધરમ શ્રીધરમ ભક્તિ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે ગણશ્યામ મહારાજની નિજે